नेशनल कैंपस गोंडल थी हो धोरण चार ना विषय पर्यावरण अंग्रेजी विषय नो शिक्षक छु चोनी सर हाल की परिस्थिति ने ध्यान में राखी दे शालाओं बंद छे पर विद्यार्थियों ना अभ्यास पर असर न थाय एनो अभ्यास बगड़े नहीं एटला माटे शाला शुरू करेल छे जे अपना बाळकना हितमां छे। विद्यार्थी मित्रों एक सूचना खास याद राखजो के शाळा शुरू થશે એટલે ફરી પાછો આ પાઠ ભણાવવામાં આવશે નહીં, સ્વાધ્યાય પોથીમાં સીધું વર્ગ થશે એટલે બરાબર ધ્યાનપૂર્વક પાઠ સમજજો, વાંચજો અને તૈયાર કરજો। प्रकरण एक चालो निशाने जइए। विद्यार्थी मित्रों शालाए शा माटे जवुं जोईए? शालाए जवाथी बाळकनो सर्वांगी विकास थाय छे, ज्ञान मळे छे, नवू नवू जाणवा शीखवानुं मळे छे। आ बधुं आपणने शाळामांथी शीखवा मळे छे। આપણામાં રહેલી જે શક્તિ છે એ શક્તિ બહાર આવે એનું એક માધ્યમ છે શાળા। તો શાળાએ રોજ નિયમિત રીતે શાળાએ આવવું જોઈએ। શાળાએ જવા માટે બધા વિદ્યાર્થીઓને સરળતા રહેતી નથી। કેટલાક વિદ્યાર્થીઓ છે એ રિક્ષામાં, બસમાં કે અન્ય કોઈ વાહન લઈને શાળાએ પહોંચે છે। સમયસર શાળાએ પહોંચવું એ જરૂરી છે। તો શાળાએ જવા માટે આવા વાહનો દ્વારા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે। કેટલાક વિદ્યાર્થીઓ એવા વિસ્તારમાં રહેતા હોય છે કે જેને શાળાએ આવવા માટે નદી પસાર કરવી પડે છે। તો નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે, એક છેડેથી બીજા છેડે જવા માટે લોકોને પોતાના વાહનો દ્વારા એક છેડેથી બીજે છેડે જઈ શકે છે। તો એ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે। દાખલા તરીકે આપણા ગોંડલમાં ગોંડી નદી ઉપરનો પુલ છે એનું ઉદાહરણ છે। એક છેડેથી સામે છેડે આપણે પુલ ઉપર ચાલીને અથવા વાહન દ્વારા એ નદી પસાર કરીએ છીએ। તો એ રીતે વિદ્યાર્થીઓ નદીના એક છેડેથી બીજે છેડે શાળાએ પહોંચે છે। કેટલાક વિસ્તારો પાણીમાં હોય છે, હવે એના ઉપર પુલ જે બનાવેલો હોય છે એ શેનો બનાવેલો હોય છે? તો કે એમાં સિમેન્ટ હોય, રેતી હોય, પથ્થર હોય, લાકડું હોય, લોખંડના સળિયા હોય વગેરે વસ્તુથી આ પુલ બનાવેલો હોય છે। કેટલાક વિસ્તારો પાણીમાં હોય છે, શાળાએ જવા માટે એને પાણીમાં રહેતા હોવાથી એ લોકો એ વિદ્યાર્થીઓ હોડીનો ઉપયોગ કરે છે અને હોડીમાં બેસીને શાળાએ પહોંચે છે। હોડી છે એ પાણીમાં તરે છે, લાકડાની બનેલી હોય છે એટલે પાણીમાં તરે છે અને શાળાએ પહોંચે છે। એ સિવાય પાણીમાં તરીને અથવા ટ્યુબમાં બેસીને અથવા સ્ટીમરમાં બેસીને પાણી ઉપર મુસાફરી કરી શકાય છે। કેટલાક વિસ્તારોમાં આ સુવિધાઓ ન હોવાથી લોકોને વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે, છતાં પણ એ મુશ્કેલીઓ પાર કરીને પસાર કરીને શાળાએ પહોંચે છે। તો આ પહેલા પાઠની અંદર આપણે આજે આટલું શીખીએ। તમારું હોમવર્ક છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 ઉપરનું છે, એ વ્યવસ્થિત સારા અક્ષરથી કરજો, વાંચજો, સમજજો અને પછી પ્રશ્નોના જવાબ લખજો। એમ છતાં જો કાંઈ મુશ્કેલી હોય તો
તો અમારો કોન્ટેક્ટ તમારે કરવાનો જેથી તમને માર્ગદર્શન અમે આપી શકીએ છે. ઘરમાં રહો,